ગુજરાતમાં લગભગ અનેક જગ્યાએ સારો વરસાદ વરસ્યો અને ત્યારબાદ પહેલા વાયુ વાવાઝોડું અને ત્યારબાદ મહા વાવાઝોડું, આમ બે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો કુદરતે છીનવી લીધો હતો. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મોંઘા ભાવોના જંતુનાશક દવા તથા બિયારણનો ખર્ચ માથે પડ્યો હતો. તમામ પાક નિષ્ફળ ગયા હતા, જેમાં મગફળી કપાસને પણ ભારે નુકસાન થયું છે. દોરાજી પંથકના જામકંડોળના રોડ પર આવેલ ખેડૂત એવા રતિભાઈ ટોપિયાનો 10 વીઘાનો કપાસનો પાક ખરાબ થઈ જવા પામ્યો હતો. વીઘે 40,000 રૂપિયાનો ખર્ચ કરીને લાખો રૂપિયા 10 વીઘામાં કપાસના પાકની વાવણી કરી હતી, પણ બીજા ખેડૂતોની જેમ આ ખેડૂતોને કપાસનો પાક નિષ્ફળ થયેલ હોય, કપાસમાં કોઈ વળતર મળે તેવી સ્થિતિ નહોતી, જેથી નિરાશ થઈને કપાસનો 10 વીઘાનો કપાસ કાં તો બાળી નાખવો અથવા તો ફેંકી દેવો એવું નક્કી કર્યું હતું. પણ પોતાના સગાએ જણાવ્યું કે આમ કરવાથી કોઈને આ ઉપયોગમાં નહીં આવે, જેથી આનો સદુપયોગ થાય તે માટે પશુઓને નીડ અને ઘાસ માટે આપીએ તો સારું રહે, જેથી રતિભાઈ ટોપિયાએ પોતાનો 10 વીઘાનો કપાસનો પાક ખરાબ થઈ ગયો છે એ પોતાના ખેતર પાસે આવેલ વેગડી ગામે રહેતા માલધારીઓને બોલાવીને બગડેલા કપાસના પાકને પશુઓના ઘાસચારા અને નીડ માટે આપી દેવાયો હતો. મારું નામ રામભાઈ છે, રામભાઈ દેવાભાઈ ભારાઈ, ગામ વેગડી. અમે વેગડી ગામના માલધારી છીએ. અને આ રતિલાલભાઈનો ફોન આવ્યો હતો એ કે મારે 10 વીઘાનો કપાસ છે અને બગડી ગયો છે, એ કે વરસાદના હિસાબે વરસાદ બહુ પડ્યો ને એના હિસાબે કપાસ લાલ થઈ ગયો અને બગડી ગયો છે, એટલે આમાં કંઈ માલ થયો નથી. માટે અમે ફોન આવ્યો હતો એટલે અમે ગાડું અને રિક્ષા અને એવું લઈને અહીં કપાસ ભરવા આવ્યા છીએ. એ કે તમે તમારી ભેંસોને ઢોરણને ગાયને ખવડાવજો, એ કે એટલે અમે કપાસ ભરવા આવ્યા છીએ. એ કે મારો કપાસ બગડી ગયો છે, માટે અમે રિક્ષા ને ગાડા ને એવું લઈને આવ્યા છીએ કપાસ ભરવા. એ લોકોનો કપાસ 10 વીઘાનો કપાસ બગડી ગયો છે, એટલે હું માલ ઢોરને ખવડાવવા અમે લઈ જઈએ છીએ. આ કપાસ બધો ગાય કમોસમી વરસાદને હિસાબે આ બધો કપાસ બગડી ગયો છે, માટે અમે આ બધું ઢોરને ખવડાવવા લઈ જઈએ છીએ. મારું નામ રતિલાલ ઝીણાભાઈ ટોપિયા. મારે 10 વીઘાનો કપાસ છે. એ કમોસમ વરસાદને કારણે, ધોમધામ વરસાદને કારણે મારે ફેલ થયેલ છે. એટલે હવે મારે શું વિચારવું, એનો બાળવો અથવા માલધારીને આપવો? પછી બાજુમાં મારા કાકા છે એટલે એને નિર્ણય કર્યો. એ કહે કે રત્યા એ કે એથી માલધારી વેગડી જે તારા ખેતરમાં વેગડીના માણસો છે ને એને તું ખવડાવવા આપી દે. એટલે મેં ફોન કરીને એને ફોન કર્યો કે હાલો ભાઈ, તમારે જેને વણ ખવડાવવું હોય એ ઉપાડી જજો. એટલે સવારે 3-4 ગાડા લઈને આવ્યા ને અત્યારે ઉપાડીને ભરીને વયા ગયા. એટલે હવે શું કરવું, અને અંદાજે એમાં 35,000-40,000નું ખર્ચ છે. હવે એ ક્યાંથી કાઢવું, ઉપાડી તો નાખો, હવે એમાં ક્યાંથી કાઢવું એ તો કઈ પૈસા આવે એમ નથી. આજની સરકાર, જો સરકાર એને, આજની સરકાર, આજની સરકાર મોટા મોટા દાવા કરે છે. હા, આજની સરકાર મોટા મોટા દાવા કરે છે કે આ કરશું તે કરશું, પણ ખેડૂતને જે વીમો આપવાનો છે એ આપે અથવા ફોર્મ ભર્યા છે એના પૈસા આપે તો જ થાય એવું છે, નકર શ્યારો પીત મારે થાય એવું નથી, કોઈને નથી થાય એવી પરિસ્થિતિ અત્યારે છે. 10 વીઘાનો હતો, કપાસ હતો, એટલે એ મેં ગોવરિયાને આપી દીધો છે ખાવા. બાળવો તો એથી મને બે જણા કે ભાઈ માલઢોર કોકના ખાતા હોય તો એને આપી દે, નહીં તો માલઢોર કે અમારે ખાઈ જાય. એને નીર ને બે ભાવના હિસાબે એ ખવડાવવા લઈ ગયા.